नमस्कार मित्रों, वर्ष 2021 नवी माहिती સાથે હું કમલેશ પટેલ ખાનગી અહેવાલ બાબતની કે શિક્ષકોના જે હવે ખાનગી અહેવાલ આ વર્ષથી હવે ચેન્જ થાય છે. પહેલા એક જ પેજમાં આવતા હતા, હવે લગભગ એના ચાર પેજ કરવામાં આવેલા છે. એટલે આચાર્ય દ્વારા કોઈ પણ શિક્ષકનો ખાનગી અહેવાલ નોંધવામાં આવે તો શિક્ષકને પણ ખબર પડે કે ખાનગી અહેવાલમાં મારે શું શું એવું કાર્ય અથવા તો કયા કાર્યો મારા સ્કૂલ પ્રત્યેની ભાવના, સ્કૂલ પ્રત્યેના કાર્યો, શૈક્ષણિક કાર્યો, સ્વઅભ્યાસના પ્રવૃત્તિના કાર્યો, આ બધા કાર્યોની કેવી રીતે નોંધ કરવામાં આવશે. તો શિક્ષકોને થોડો ખ્યાલ આવે કે આ કયા પ્રકારના કાર્યો છે એના માટેની આપણે એક અહીં વિડીયો બનાવેલો છે, જેનાથી દરેક શિક્ષક એનાથી વાકેફ થાય અને વર્ષ દરમિયાન એના કયા કયા કાર્યો સારા એ કરી શકે કે જેનાથી કારણે એના આચાર્ય દ્વારા એના ખાનગી રિપોર્ટમાં એની નોંધ થાય. કયા કયા કાર્ય હશે એની આપણે હું તમને ચર્ચા કરીશ. સૌ પ્રથમ આપણે જે મદદી શિક્ષકો એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના જે શિક્ષકો હોય છે તેમનો ખાનગી અહેવાલ દર વર્ષે લખવામાં આવે છે. એ લગભગ જૂનથી લગભગ મે સુધી એટલે કે 1/6 થી 31/5 સુધી હોય છે તારીખ. દર વર્ષે હોય, ધારો કે ગયા વર્ષનો હોય તો 19/20, આ વર્ષનો હોય તો 20/21. તમારું જે સામાન્ય માહિતી એટલે તમારું પગાર ધોરણ, તમારું લેવલ, ઇન્ક્રીમેન્ટ, આ બધું, શિક્ષકનું નામ, તેનો હોદ્દો, બરોબર છે. હોદ્દા એટલે કે મદદની શિક્ષક હોય, ઇન્ચાર્જ આચાર્ય હોય, બરોબર, લાઇબ્રેરિયન હોય, પીટી શિક્ષક હોય, જુદા જુદા હોદ્દા હોય એ લખવામાં આવે છે. પછી તમારી શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત, કદાચ કોઈક વધારાની લાયકાત તમે મેળવી લો વર્ષ દરમિયાન તો તમે એ સ્કૂલમાં જણાવી શકો છો અને તે લાયકાતમાં ફેરફાર કરાવી શકો છો વધારાની. પછી એ શાળામાં તમે કદાચ ફાજલ થઈને જોડાયેલા હોય તો વર્ષોથી એ તમારી પ્રથમ શાળા હોય તો એ શાળામાં જોડાયા તારીખ, બરોબર, કયા વર્ષમાં જોડાયા હતા, કેટલો તમારો એ વર્ષનો અનુભવ છે તમારો શિક્ષક તરીકેનો એ. પછી સ્કૂલમાં તમે કયા કયા વિષયો શીખો છો, કયા ધોરણમાં શીખો છો તેની માહિતી પણ આ ખાનગી અહેવાલમાં નોંધવામાં આવે છે. પછી શીખવતા વિષયની અંદર શિક્ષકનું ઊંડાણ કેવી રીતનું હોય છે એટલે કે તેનું જ્ઞાન, બરોબર છે, એ આપણે જે લોગબુક લખીએ એના આધારે આ લગભગ લખવામાં આવતું હોય છે. પછી વિષયના ઊંડાણ માટે ઇતર વાંચન તમે જે કરતા હોય, બરોબર, કયા કયા પુસ્તકો, કારણ કે લોગબુકમાં આપણે લખીએ છીએ, બરોબર, કે જુદા જુદા, ધારો કે હિસ્ટ્રી હોય, સામાજિક વિજ્ઞાન, ભૂગોળ હોય તો વધારાના જે, અથવા તો ગણિત હોય કે વિજ્ઞાન હોય તો વૈજ્ઞાનિકોના જે પુસ્તકો વાંચતા હોઈએ આપણે, ઇતર વાંચનના એ અહીં નોંધ કરતા હોય છે એ લોકો, બરોબર. સંદર્ભ સાહિત્યની રુચિ અને વાંચન, બરોબર, કેટલા પુસ્તકો વર્ષ દરમિયાન તમે વાંચો છો, બરોબર છે. એટલે આપણે એટલે લાઇબ્રેરિયન હોય અથવા લાઇબ્રેરીના તો કોઈ શિક્ષક દ્વારા પણ સોંપવામાં આવે છે કે તમે કેટલા કાર્યો કરે, કેટલા પુસ્તકો વાંચેલા છે એની નોંધ પણ કરવામાં આવે છે. પછી વર્ગ શિક્ષણની, શિક્ષણ કાર્યની અસરકારકતા, હવે શિક્ષણ કાર્ય તમે કેવું કરો છો એવા જુદા જુદા મુદ્દા આધારિત આગળ આચાર્ય દ્વારા તે માહિતી ભરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને શિક્ષકનું જે કામ છે તેનાથી સંતોષ થાય છે, વિદ્યાર્થીઓ ભણાવેલું ગ્રહણ કરી શકે છે, કૌશલ્યના વિકાસમાં શિક્ષકની અસરકારકતા કેવી છે અને કૌશલ્યનો વિકાસ કરવા માટે તે કયા પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે, સ્વય અધ્યયનની ટેવ પાડે છે, બરોબર છે, એમાં તેમને સફળતા મળે. સ્વય અધ્યયન એટલે કે બાળક જાતે લખતા વાંચતા શીખ્યો છે, દાખલા ગણતા કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આવતો શીખ્યો છે અથવા તો એમાં સફળતા એમને કેટલી મળી છે. પછી દ્રવ્યના જે આપણે શ્રવ્ય સાધનો કહીએ, ટૂંકમાં શૈક્ષણિક સાધનો, તેનો ઉપયોગ શિક્ષણ કાર્યમાં કરે છે કે નથી કરતા અને તેમના વિષયનું પરિણામ કેવું રહે છે વર્ષ દરમિયાન, બરોબર છે, તેની એ માહિતી તેમાં નોંધવામાં આવે છે. એ તમારા એક ટોપિક જે 8 નંબરનો ટોપિક છે તેને વર્ગ શિક્ષણ કાર્યની અસરકારકતા નોંધવામાં આવે છે. ત્યારબાદ 9મા નંબરના ટોપિકની અંદર તમે શિક્ષણની અંદર નવી નવી વાતો એટલે કે નવીનીકરણ કોઈ પ્રયોગો કરેલા છે એટલે કે નવી પદ્ધતિઓનું નવી પદ્ધતિઓ કે પ્રવિધિઓનું એટલે કે નવા પ્રોજેક્ટને તમે લોન્ચ કર્યો છે વિદ્યાર્થીઓ ઉપર, અર્થાત તો પ્રયોગશીલતાને તમે સ્થાન આપેલું છે. વર્ષ દરમિયાન કોઈ પણ વિશિષ્ટ પ્રકારના સંશોધનો અથવા તો અભ્યાસ તમે કરેલો છે, વિશિષ્ટ પ્રકારના જે પ્રોજેક્ટો હોય, બરાબર, એ સર્વેક્ષણમાં તમે હાથ ધરેલ છે કે નહીં તેની પણ માહિતી નોંધવામાં આવે છે. ત્યારબાદ તમારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં કઈ કઈ પ્રકારની તમે સહભાગી થઈ શકો છો, બરાબર, અને વિદ્યાર્થીઓનું જે અભ્યાસ છે અસરકારક કેવી રીતે બનાવી શકો છો, એમાં તમારી શૈક્ષણિક પ્રવૃત્તિ એટલે કે અભ્યાસમાં પૂરક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ અને સર્જનાત્મક પ્રવૃત્તિ, આ કઈ કઈ પ્રવૃત્તિઓને કારણે, બરાબર છે, તમે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રક્રિયામાં સહભાગી થાવ છો તેની પણ નોંધ કરવામાં આવે છે. પછી શિક્ષકના વ્યક્તિગત અને સામાજિક ગુણો, એના પોતાના વ્યક્તિગત એટલે પોતાના ગુણો, બરાબર, એના સામાજિક ગુણો કયા છે, સહકારની ભાવના છે કે નહીં, સામાજિક પ્રવૃત્તિમાં તે અગ્રેસર રહે છે કે નહીં, સામાજિક પ્રવૃત્તિ એટલે આપણે વૃક્ષારોપણ કરતા હોઈએ કે કોઈ પણ સહ અભ્યાસિક પ્રવૃત્તિ સ્કૂલમાં આપણે કરતા હોઈએ છીએ એમાં તે અગ્રેસર રહે છે કે નહીં તેની વાત કરે છે.
પછી સહકાર્ય કરો બરોબર જોડે જે જોબ કરતા હોય તમારા શિક્ષક મિત્રો હોય પટાવાળા હોય ક્લાર્ક હોય લાઇબ્રેરિયન હોય આચાર્ય જો તેઓ સુમેળ છે તેની પણ નોંધ કરવામાં આવે છે પછી કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિમાં તમે હંમેશા સહયોગ આપો છો તેની પણ એની અંદર ચર્ચા કરવામાં આવે છે એટલે કે તેમાં નોંધ કરવામાં આવે છે પછી વિદ્યાર્થીઓના વિકાસની પ્રક્રિયા એટલે કે વિદ્યાર્થીઓનો વર્ષ દરમિયાન જે વિકાસ થયેલો તેમાં તમારી સામેલગીરી એટલે કે તમારા દ્વારા મળતી મદદ એની પણ નોંધ કરવામાં આવે છે તેના શૈક્ષણિક અથવા તો વ્યવસાયિક તમે કેટલું માર્ગદર્શન આપ્યું તેને પછી સુટેવો સ્વચ્છતા તેજસ્વી અથવા નબળા વિદ્યાર્થીઓને પારખી તેમના વિકાસમાં કેવા પ્રકારનો ફાળો આપેલો છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે કે વિદ્યાર્થીઓના મનોવૈજ્ઞાનિક એ જુદી જુદી પ્રકારની જે એમની પ્રવૃત્તિ હોય છે તેમાં મદદરૂપ તમે થાવ છો કે નથી થતા નિદાન ઉપચાર શિક્ષણમાં તમને રસ અથવા તમારી કામગીરી કેવી છે વિદ્યાર્થીઓને તમે એમની ખામીઓ એમની નબળાઈ અથવા તો તેજસ્વીતા પારખી શકો છો અથવા તો તેને બરોબર નબળાઈઓ ખામી દૂર કરવા માટે કયા પ્રયોગો કરેલા છે તેમના વાલી જોડે સંપર્ક કરેલો છે કે નથી કરેલો અને વિદ્યાર્થીઓને જે અમુક પ્રકારની જુદી જુદી પ્રકારની શૈક્ષણિક કે માનસિક જે સમસ્યાઓ હોય અથવા તો મૂંઝવણો હોય એની અંદર તમે તેને દૂર કરવામાં કેટલો ફાળો આપેલો છે તેની માહિતી આપવામાં આવે છે પછી ફકરા નંબર 13 ની અંદર તમારી જવાબદારીઓની ભાવનાની ચર્ચા કરવામાં આવેલી છે એટલે જવાબદારીઓ હૃદયપૂર્વક તમે સ્વીકારો છો સ્કૂલ તરફથી મળે છે તે સોંપેલું કામ તમે નિષ્ઠાપૂર્વક બજાવો છો કે નહીં તેની માહિતી લખવાની હોય છે કામગીરીને પરિણામલક્ષી કેટલે અંશે બનાવો છો એટલે કોઈ પણ કામ આપણે કરીએ તેમાં સારા પરિણામ મળે એના માટે કેટલા પ્રયત્નો તમે કરેલા છે એ સિવાય અમુક શિક્ષકો જે હોય વાંધા વચકા ઉભા કરવાની ટેવ હોય કે નથી એ પણ તેની નોંધ કરવામાં આવે છે સ્વેચ્છાએ સોંપાતી કામગીરી એ સ્વીકાર હંમેશા તત્પર રહો છો કે નથી રહેતા તેની પણ વાત કરવામાં આવેલી છે પછી અમલમાં સક્રિય છે કે ઉદાસીન છે બરોબર કોઈ પણ કામ તમને સોંપવામાં આવે તેમાં સક્રિય થઈને કરો છો કે ઉદાસીન કરો છો તેની પણ નોંધ કરવામાં આવી છે આ વધારાના મુદ્દા જે પહેલા આટલા બધા નહોતા પણ આ 20-21 આ મુદ્દાઓનો થોડો વધારો કરવામાં આવેલો છે કામમાં પ્રતિબદ્ધતા ક્ષમતાપૂર્વક તમે અસરકારક રીતે કામગીરી બજાવો છો કે નથી બજાવતા અમલમાં ઉદાસીનતા દાખવો છો કે નથી દાખવતા એટલે કે ટૂંકમાં તમારી જે પ્રવૃત્તિઓ છે એ કેવી છે સ્કૂલ પ્રત્યે વિદ્યાર્થીઓ પ્રત્યે બરોબર સ્ટાફ પ્રત્યે એની માહિતી પેરા ફકરા નંબર 13 કરવામાં આવેલી છે ત્યારબાદ 14 તમારી જે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે રમતગમતની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ અને વિશેષ સિવાય જે સ્કૂલમાં થતી હોય જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ બરોબર એમાં તમારી સામેલગીરી એટલે કે તમારો કેટલો ફાળો છે તેની પણ નોંધ કરવામાં આવે છે ત્યારબાદ કેટલાક વ્યક્તિગત જે શિક્ષકોના સિદ્ધાંતો હોય પાલન હોય સજ્જતા કેવી છે બરોબર પછી લાયકાતોમાં સુધારો વધારો થયેલો છે એકંદરે વ્યક્તિત્વ કેવું છે તેમનું ચારિત્ર કેવું છે અને વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની જે કામગીરી બજાવી હોય બરોબર છે વિશેષ પ્રકારની કામગીરી હોય તમારી સ્કૂલ પ્રત્યેની તો તેની પણ નોંધ કરવામાં આવે છે અને એકંદરે સ્કૂલનું અંતે આ 20-20 મુદ્દાઓને આવરી લઈ બરોબર તમારું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન કેવા પ્રકારનું છે એ આચાર્ય દ્વારા તૈયાર કરવામાં આવે છે આ સાલથી બીજું એક વધારાનું પણ એક 21 નંબરનો પેરા ફકરો ઉમેરવામાં આવેલું છે જે જાહેર પરીક્ષાનું પરિણામ છે હવે ખાનગી રિપોર્ટમાં આ વર્ષથી તમારું જે તમારા વિષયનું અર્થાત તો સ્કૂલનું SSC હોય કે HSC એનું પરિણામ બોર્ડનું પરિણામ શાળાનું પરિણામ વર્ષ દરમિયાન કેવું છે તમારા વિષયનું પરિણામ કેવું છે એ બધી જ નોંધ આ ખાનગી રિપોર્ટમાં કરવામાં આવશે ટૂંકમાં આ ચાર પ્રકારના જે પેજીસ છે ચારે ચાર પ્રકારના પેજીસમાં પહેલાં એક જ પેજીસમાં આપણે પૂરો થઈ જતો હતો ખાનગી અહેવાલ હવે આ ચાર પેજીસની અંદર દરેક શિક્ષકોનો વ્યવસ્થિત ખાનગી અહેવાલ ફરજિયાત દર વર્ષે બનાવવાનું લગભગ શિક્ષણ વિભાગ તરફથી DO ને અને DO તરફથી દરેક સ્કૂલોની અંદર પણ આ માહિતી પહોંચાડવામાં આવેલી છે એટલે કે શિક્ષક મિત્રો આપણા જે કાર્યો છે બરોબર 20-20 પ્રકારના મેં આપણે ચર્ચા કરી 20-20 પ્રકારના કાર્યો જાણે અને એ કાર્યોમાં જો પ્રતિબદ્ધતા અથવા તો સ્વીકારી અને સારી રીતે કામ કરે તો એ અહેવાલ એમનો સારો રહે બરોબર એ ઉદ્દેશ્યથી જ આ વિડીયો બનાવ્યો હતો ખૂબ ખૂબ આભાર